जय विद्यार्थी मित्रों, जय बे ग्रुप ऑफ स्कूल में आपनो स्वागत छे। तो छेले आपणे छे ए रेसनो घोड़ो ए कृति विषय छे बात करता हता, बराबर। कदाच आ छेलो वीडियो आपणो आ पाठनो बराबर 7-8 वीडियो छे ए सरस मजाना तमे छे જોયા बराबर। अने आ वीडियो में आपणो पाठ छे पूरो थशे। एना पहेला आपणे नजर फेरवी लईए कर्ता कृति साहित्य प्रकार पर। तो के कृति नो नाम छे रेसनो घोड़ो, कर्ता छे वर्षा अडाल। वर्षा अडाल नो पूरो नाम वर्षा प्रमुखराय आचार्य, बराबर। यस। साहित्य प्रकार नवलिका, आधार, आधार એટલે કે પ્રસ્તુત કૃતિ વર્ષા અડાલજાના કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો કયો સંગ્રહ થશે? કોઈ વાર થાય કે એમાંથી પ્રસ્તુત કૃતિ છે એ લેવામાં આવી છે, બરાબર। યસ। પાત્રો પર છે થોડી નજર ફેરવી લો, હવે તમને યાદ હશે કારણ કે કેટલાક પાત્રોનો આપણે ઉલ્લેખ થઈ ચૂક્યો છે, જ્યારે કેટલાક પાત્રો છે એ હજુ બાકી છે, પણ હવે આ છેલ્લા વિડીયોમાં બધા જ પાત્રોનો છે ઉલ્લેખ થઈ ગયો, જેમાં મીનુ કાકા છે, મંજુ કાકી છે અને સૌરભ છે, સંજય છે, નીના બહેન છે, અંકિત છે, ફોરમ છે, યશ છે અને નંદા છે। આવા કેટલાક પાત્રો બે પરિવારની છે ઘટના વર્ણન છે। તો જે પાઠની ટૂંકી સમજ છે, જેમાં આપણે અત્યાર સુધી જે વિડીયોમાં જોયું છે તેની ટૂંકો સાર તમને જે આપી દઉં, તો મીનુ કાકા છે સૌરભ અને અંકિતને ભણાવવાનું કામ કરતા હોય છે, બરાબર। પણ કેવી પદ્ધતિ? કે જે વર્તમાન પદ્ધતિમાં જે બાળક કેળવાવું જોઈએ, જે બાળકને દરેક દિશાઓમાંથી દરેક પ્રકારનું જ્ઞાન મળવું જોઈએ, એને ફક્ત અને ફક્ત એવું ટોર્ચર આપતા હોય છે અને એક ગાળો છે એ ભણાવું ભણાવું ને ભણાવું, કેવી રીતે રેસના ઘોડાને માપો, જેમ મેં કયા વિડીયો પહેલા લેક્ચરમાં તમને સમજાવ્યું, પહેલા વિડીયોમાં, કે જેમ રેસનો ઘોડો છે એક ઘોડાની રેસમાં બીજા ઘોડો છે એની સાઈડ કાપવા જતો હોય, એમ બાળકને છે એ રેસના ઘોડાને માપક છે દોડાવતા હોય છે। એ મિત્રો મંજુ કાકીને છે પસંદ હતું નથી, કારણ કે પિતા અને પુત્રની દુનિયા અલગ હોય છે, જ્યારે મંજુ કાકી છે મુરા પર ઊભા, એ ફક્ત છે જોઈ શકતા હોય છે, કંઈ કરી શકતા નથી, કંઈ બોલી શકતા હોતા નથી। અને ધીમે ધીમે નીના બહેન એટલે કે લેખકને પણ સમજાય છે કે વર્તમાન સમયની શિક્ષણ પદ્ધતિમાં બાળકની શું જરૂરિયાત છે, પોતે પણ એક ટ્યુશન ક્લાસ છે ચલાવતા હોય છે, બરાબર। મંજુ કાકીને પસંદ ન હોય, નીના બહેન આ બધા બધી કથની કરને કહે છે, નીના બહેન પણ એને સમજાવે છે, એ પણ એવું ક્યારે સમજતા હોય છે, બરાબર। ધીમે ધીમે કમ્પ્યુટરના ક્લાસમાં પાંચમા ધોરણથી છે એડમિશન આપવામાં આવે છે, જે મંજુ કાકીને પણ પસંદ ન હોય, એ સમયે થોડીક તાલાવેલી નીના બહેનને પણ ખરી, તો એ પણ પોતાના પુત્રને છે કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરે છે। ઘટના એ બને છે કે ધીમે ધીમે એક દિવસ અંકિત છે કંઈક બીમાર પડે છે, અને કયા પ્રકારની શા માટે બીમારી છે એ નીના બહેન પછીથી જાણી શકે છે, કારણ કે મીનુ કાકા જ્યારે બોલાવવા આવે છે એવા સમયે એને તાવ હોય છે, પણ જેવા જાય છે એવું અંકિત સાધુ સાધો, ત્યારે ખબર પડે છે નીના બહેનને કે અંકિતને છે કેવા પ્રકારનો તાવ છે। એ સ્થિતિમાં નીના બહેન છે જાણતા હોય છે કે અંકિતને કેવા પ્રકારની જરૂરિયાત છે, સાથે સાથે મંજુ કાકી એક પ્રશ્નાર્થ મૂકીને ગયા હોય છે આ વાત પર, બરાબર। અને એ ઘટનાના આધારે નીના બહેન પણ વિચારે છે કે મારા અંકિતને શું જરૂરી છે, ત્યારે એ પણ છે એ અરિસ્તાની સામે જોઈ અને વિચારે છે કે શું હું છે બદલાઈ ગઈ છું, અને ત્યારે છે એ પોતે વિચારે છે કે ઘણા સમયથી અંકિત મને ઉદાસ જોવા મળે છે, એની ઉદાસીની કયા પ્રકારની છે ત્યારે એને ખબર પડે છે કે ઘણા દિવસથી ફરવા માટે નથી ગયા, ઘણા દિવસથી છે એને હિંચકા નથી ખાધા, હિંચકા ખાવાનો શોખ હોય છે અંકિત, તો આ ઘટનાના આધારે પોતે વિચારે છે કે નહીં હકીકતમાં અંકિતને શું જરૂરી છે। ત્યારે થોડા દિવસમાં કમ્પ્યુટરના ક્લાસ જતા હતા, એનું પરિણામ આવે છે, એનું રિઝલ્ટ આવે છે, સૌરભને મેરિટ ઓફ સર્ટિફિકેટ મળે છે, જ્યારે અંકિત માંડ પાસ થયો હોય છે, અને આ સમય જોઈ અને મીનુ કાકા છે ઠપકો લઈને આવે છે, નીનાબહેન જાણતા હોય છે અંકિતની જરૂરિયાત કેવા પ્રકારની, ત્યારે છે એ ઠપકાના સુરે આવે ત્યારે કોઈ શબ્દ છે એ નીનાબહેનને બોલવા નથી દેતા, કહે છે મીનુ કાકા કહે છે હું એનું ધ્યાન રાખીશ, નીનાબહેન કહે છે કોઈ જરૂર નથી, બધી જ કાળજી મારા અંકિત હું રાખીશ, અને એવું લાગે તો એ મોટો થશે, દીકરો મોટો થશે ત્યારે એની જાતે નક્કી કરશે કે શું કરવાનું છે, નીનાબહેન જાણતા। સંજય છે અને કિજાય છે, ત્યારે નીનાબહેન એને કહે છે કે અંકિતને હકીકતમાં શું જરૂર છે, અને એ જરૂર હતી મિત્રો એમના પોતાના બાળપણ, પોતાનું બાળપણ છે અંકિત ઈચ્છતો હોય છે, ત્યારે નીનાબહેન છે એમના પતિ પાસે માંગે છે કે કિંમતી શ્રેષ્ઠ એ વસ્તુ મોંઘી, અને એ છે આપણા દીકરાનું બાળપણ, એને આપો, એ બાળપણનું ચિહ્નવા એ જે વર્તમાન સ્થિતિ છે એનું બાળપણ છે આપવામાં આવે છે, ત્યારે એક દિવસ છે એ ફરવા માટે જાય છે, અને ફરવા માટે જાય છે ત્યારે અંકિતને છે પૂછવામાં આવે છે
માટે કે તને વિનુ નથી ગમતા ત્યારે આત્માનો ફૂગો છે છોડે છે આકાશ પણ અને અંગે કહે છે તમારે વિનુ કરતા નથી વિનુ કરતા મને જરાય નથી ગમતા અને ત્યારથી એના પ્રત્યેની જે નકારાત્મકતા છે લેખક અને એમના પતિ સંજય છે જાણી ચૂક્યા અને પછી અંકિતને છે ભણવા માટે મોકલતા નહીં અને થોડા દિવસ પછી છે એ પરિણામ આવે છે ક્લાસનું અંકિત છે માનમાં પાસ થયો હોય છે અને જ્યારે સૌરભ છે સારા નંબરે પાસ થયો હોય છે વિચારે છે કે એમની શાળા છે અલગ કરવી પણ થોડા દિવસમાં એના ક્લાસ અલગ થાય છે અંકિત છે ધીમે 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 છે ખુશ થવા લાગે છે અને એવા સમયે એનું જ્યારે પરિણામ આવ્યું તો રિઝલ્ટ આવ્યું ત્યારે નીનાબહેન એના પતિ સંજય જાણતા હતા કે અંકિત કઈ રીતે પાસ થવાનો છે એટલા માટે અગાઉથી છે એ ફરવા માટે જતા રહે છે હિલ સ્ટેશન પર હિલ સ્ટેશન પર ફરવા જાય છે અને નીનાબહેન એમના માતા છે અંકિતને સરસ મજાના બે પુસ્તકો આપે છે બાળ પુસ્તકો એક છે રામાયણ અને બીજું છે મહાભારત એને થોડા જ અઠવાડિયામાં બે થી ત્રણ વાર છે વાંચી નાખ્યા અને વાંચવાની રુચિ જે છે એ અંકિતની વધવા લાગી ધીમે ધીમે વાંચવાનો શોખ છે વધતો ગયો અને આ જુદા પડ્યા એમાં અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા અને ધીમે ધીમે એ સમય પછી નીનાબહેનને છે એ પ્રેગ્નન્ટ હોય છે એમના ઘરે છે એ બાળકનો જન્મ થવાનો હોય છે આ અરસામાં આ સમયમાં નીનાબહેનને છે દરેક કામમાં અંકિત છે મદદ કરે છે એને સહકાર આપે છે દરેક કામમાં એ પછી એમના ઘરે છે એ પુત્ર દીકરીનો જન્મ થાય છે અંકિત છે એના પર ઓળ ઓળ છે ગાનો ગેલો થઈ ગયો આ જોઈને એના માતા પિતા પણ છે ખુશ ખુશાલ છે એવું જ નહીં દરેકે દરેક કામમાં હવે છે એ અંકિત પોતાના માતા પિતાને છે સહકાર આપે છે સહાય કરે છે મદદ કરે છે એવું નહીં કે જ્યારે જ્યારે અંકિતે સોરી એક વાત રહી ગઈ અંકિતે છે એમની બહેનનું નામ શું પાડ્યું હોય છે બરાબર ફોરમ પાડ્યું હોય છે બરાબર એ આ વાત યાદ રાખજો એમની બહેનનું નામ ફોરમ પાડ્યું હોય છે અને આ ફોરમને છે કમળાની બીમારી લાગે છે ફૂલ લેવો નીકળે છે આ બધી જ ઘટના છે નીનાબહેન વર્ણવે છે લેખે પહેલું કહે છે અને જ્યારે જ્યારે ઘરમાં આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે દરેક પરિસ્થિતિમાં અંકિત છે એ પોતાની માતાની સાથે છે રહ્યો છે અને એવા સમયમાં એનું જે રિઝલ્ટ આવ્યું એનું પરિણામ આવ્યું ત્યારે 31માં નંબરે પાસ થાય છે ત્યારે એના માતા પિતાને કાંઈ કહી શકે એમ હતા નહીં કારણ કે એને પૂરેપૂરો ભણવાનો સમય મળ્યો હતો નહીં અને મિત્રો એ પછી 11 વર્ષ વીતી જાય છે એ પછીની ઘટના છે અને એ આપણે જોવાની છે કે અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે 11 વર્ષ પછી સોરી એસએસસીની વાત છે રહી બરાબર એસએસસીની પરીક્ષામાં છે એ સૌરભને છે એ કંઈક 93-97% આવે છે બરાબર જ્યારે અંકિતને છે કંઈક 68% આવે છે બરાબર સૌરભ છે સાયન્સમાં એડમિશન લે છે જ્યારે અંકિત છે કોમર્સમાં એડમિશન લે છે અને પછી 11 વર્ષ પછી અંકિત છે એક બેંકમાં નોકરી કરે છે કિડની ફેલ થવાથી સંજીવનું મૃત્યુ થઈ ગયું એના પિતા છે મૃત્યુ છે શેની બીમારી હતી કિડની અંકિત ક્યાં નોકરી કરે છે બેંકમાં અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે યસ નવી વાત આવી નવું પાત્ર નંદા જે આપણે પાત્રમાં ત્યાં જોતા ગયા છે એમના સાથી મિત્ર તરીકે બેંકમાં કામ કરતી નંદા નામની યુવતી સાથે કોણે લગ્ન કર્યા હતા અંકિતે એમને નાનકડો મીઠડો દીકરો છે યશ યશ આપણે પાત્ર કોને તો કે અંકિત અને નંદાના લગ્ન થાય છે અને થોડા સમય પછી એમના ઘરે પણ દીકરો જન્મે છે અને દીકરાનું નામ શું હોય છે યશ છે એ દીકરાનું નામ હોય છે ફોરન બીએસસી માં અભ્યાસ કરે છે આ ફોરન કોણ છે યસ હવે તમને ખ્યાલ હશે અંકિતની બહેન બરાબર ફોરન છે અંકિતની બહેન છે એ શામાં અભ્યાસ કરે છે તો બીએસસી બરાબર બેચલર ઓફ સાયન્સ સાયન્સ પછી થયેલી કોલેજ સંજયના મૃત્યુ પછી અંકિતે અમને માં દીકરીને સાચવી લીધા છે લેખક કરે છે અંકિત એટલો જવાબદાર નાગરિક બની ચૂક્યો હોય છે એક જવાબદાર સભ્ય છે ઘરનો બની ચૂક્યો હોય છે કે સંજયનું મૃત્યુ થયું અંકિતના પિતાનું મૃત્યુ થયું પછી એમની બહેન અને એમની માતા એટલે કે માં દીકરી બંનેની બધી જવાબદારી છે એ અંકિત છે પોતે સંભાળી લે છે એક જવાબદાર વ્યક્તિ છે બની શક્યો છે ઉમદા નાગરિક તરીકેની જે કેળવણી છે આપી છે એ અંકિત સમજી શકો છે કોઈ ખોટ પડવા દીધી નથી પિતાના મૃત્યુની છે કોઈ ખોટ પડે એવું અંકિતે છે થવા દીધું નથી ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ યશને મોટા હિસ્સા ખાવાનો હિસ્સા ખાવા ખૂબ ગમે છે અને આવી રીતે આપણે
બધા જ પરિવારના બધા સભ્યો છે સાથે રહે છે અને એ સમયે અંકિતનો દીકરો યશ છે એને ઈચ્છા ખાવા ખૂબ ગમે છે સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામ કરે છે આ વાત હતી અંકિતની બરાબર હવે સૌરભની વાત છે કે સૌરભ છે ક્યાં નોકરી કરતો હોય છે ડોક્ટરની તો કે અમેરિકામાં અમેરિકામાં એક મોટો ડોક્ટર હોય છે અને ત્યાં એક મોટી હોસ્પિટલમાં છે કામ કરે છે ત્યાં એનું નામ ઘણું મોટું છે એટલે એનું સ્ટેટસ છે ઊંચું છે એ સમય અમેરિકાના ડોક્ટર તરીકે વિશાળ બંગલો પણ છે કાર છે બધું જ એની પાસે છે માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી બહુ સરસ મજાનું સેન્ટેન્સ છે મિત્રો બહુ સરસ મજાની વાત છે કે માત્ર એની પાસે છે એ માતા પિતાની પાસે રહેવાનો છે અથવા માતા પિતા માટે છે એની પાસે સમય નથી જ્યારે અંકિત માટે એક ઊંડા નાગરિક તરીકેની ફરજ બજાવી શકે અંકિત એટલે માતા પિતા એમની પાસે છે જ્યારે સૌરભની પાસે સારી નોકરી સારું સ્ટેટસ એમની પાસે માતા પિતા માટે સમય નથી મીનુકાકા મંજુકાની શરૂઆતમાં તો પહેલા મોસ્ટે ઉત્સાહથી અમેરિકા જતા શરૂઆતમાં જ્યારે સૌરભ નોકરીએ લાગ્યો ત્યારે મીનુકાકાને મંજુકાકી છે ઉત્સાહભેર અમેરિકા જતા હતા પણ ત્રણ વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે અને શરૂઆતમાં ત્રણ વર્ષ પહેલા છે જ્યારે પાછા આવ્યા પછી એ ગયા નથી એ અહીંયા જ છે ક્યારેક હું એમને પૂછતી લેખક કહે છે હવે ક્યારે છે એ જશો લેખક કહે છે કે ઘણી વાર છે એને હું પૂછતી કે હવે છે એ તમે અમેરિકા ક્યારે જશો ત્યારે માથું ધુણાવી ચૂપ રહે છે માથું ધુણાવું આ રીતે હકાર નહીં અને નકાર આવી આ રીતે છે માથું ધુણાવીને ખાલી ચૂપ રહે છે કોણ વિનુકાકા એ જાણતા એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કેરમાં ચમકી છે જ્યારે અમેરિકા જવાની વાત કરે સૌરભની પાસે વાત કરે ત્યારે ફક્ત માથું ધુણાવી શકતા અને આંખમાંથી આવેલું આંસુ ને બૂમ એક ટીપુ છે એના પર સૂર્યનું કિરણ છે આવતું અને ચમકી ઉઠતું અને કોઈ જવાબ છે આપી શકતા અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક છે અને સાથે લઈ આવે છે અમે જ્યારે ફરવા જઈએ ત્યારે અંકિત છે અચૂક હંમેશા છે એ વિનુકાકા અને મંજુકાકીને સાથે લઈ વિનુકાકા અને મંજુકાકીની ઉંમર જાણે એકદમ છે એ બધી લાગે છે વૃદ્ધ થઈ ચૂક્યા છે કોણ વિનુકાકા અને મંજુકાકી કાકીને ગોઠણનો દુખાવો થયો છે બરાબર મંજુકાકીને છે એ ગોઠણનો દુખાવો છે ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે ફોરમનો છે એ હાથ પકડી રાખે અને ધીમે ધીમે છે એ મંજુકાકીને જ્યારે ફરવા લઈ જાય વિનુકાકા એ તેની સાથે ધીમે ધીમે ચાલે બગીચો ખાલી થવા લાગે છે બગીચામાં ફરવા જાય છે એ સમયની વાત છે એક દિવસ બગીચો ધીમે ધીમે ખાલી થવા લાગે છે હલકો અંધકાર છે ઉતરે છે હલકો એટલે કે ધીમે ધીમે અંધકારમાં છે સૂર્ય અસ્ત થવા લાગે છે અંકિત કાકાનો હાથ પકડીને ઉઠાડે છે અંકિત છે વિનુ કાકાને હાથ પકડીને ઉઠાડે છે શું કહે છે બહુ સરસ મજાનો સૂર છે છેલ્લે છે ચાલો વિનુ કાકા ઘરે જઈશું એમનો હાથ પકડીને કહે છે કે ચાલો વિનુ કાકા હવે આપણે ઘરે જઈશું કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે કાંડે કિંમતી ઘડિયાળ બાંધેલી છે સાહેબ જાણો છો એનો ડોક્ટર છે એને શું કમી હોય પરંતુ કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળ છે છતાં પણ વિનુ કાકા શું કહે છે હા બે ચાલ બહુ મોડું થઈ ગયું સાહેબ બહુ મોડું થઈ ગયું એમાં એક જીવનનો એક સિદ્ધાંત રહેલો છે એક ગુઢાર્થ રહેલો છે ચાલ દીકરા બહુ મોડું થઈ ગયું એટલે જિંદગીમાં મેં જે કર્યું છે એ છે શક્ય નથી મેં જે કર્યું છે એ મને સાર્થક ન થતું મારી જિંદગીમાં છે બહુ મોડું થઈ ગયું છે હવે સૌરભ છે મારા હાથમાં નથી તે જે કર્યું છે તે શ્રેષ્ઠ છે અને માટે મિત્રો છેલ્લી જે લાઈન છે એમાં કહે છે બહુ મોડું થઈ ગયું ચાલ એક જીવનનો ગુઢાર્થ સમજાવ્યો છે પરંતુ પાઠ કોઈ વાર થાય કે એમાંથી જે લેવામાં આવ્યો છે તો મિત્રો અહીં આપણો રેસ્ટનો થોડો પાઠ છે પૂરો થાય છે ફરી જ્યારે બીજા વિડીયોમાં છે નવા વિડીયોમાં જ્યારે મળશું ત્યારે આગળનો ચેપ્ટર છે મળશું પણ ત્યાં સુધી મિત્રો સળંગ એક ધારો આખો પાઠ છે જોઈ લેજો વાંચી લેજો અને સમજી લેજો આગળના વિડીયોમાં જ્યારે મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે મળશું તો નમસ્કાર જય